કોરોના મહામારી વિશ્વવ્યાપી બની ગઈ છે. વિશ્વ આખું કોરોના વાયરસથી ઊભી થઈ રહ્યું છે, ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસ પોતાના કાળા વાદળોથી વાયરસની અસર દેખાડી રહ્યો છે. જ્યારે સરકાર દ્વારા અનેક પ્રયત્નો અને સાવચેતીઓ રાખવા માટે સૂચનો કરવામાં આવી રહ્યા છે અને સરકાર મહત્વની લડાઈ કોરોના વાયરસ સામે લડી રહી છે, ત્યારે અનેક રાજ્યોમાં કોરોના વાયરસના દર્દીઓ વધી રહ્યા છે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાવચેતી અને મહત્વની લડાઈ લડાઈ રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં પ્રાઇવેટ હોસ્પિટલ શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આવેલી છે. તેના ડૉક્ટરની ટીમ દ્વારા સેવાકીય કાર્ય વિનામૂલ્ય કરવામાં આવ્યું હતું. એક દર્દીએ કોઈ અંગત કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે કોઈ રાત્રિ દરમિયાન હોસ્પિટલની બહાર આ દર્દીને મૂકીને જતા રહ્યા હતા. શ્રીજી હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરીને વેન્ટિલેટર મશીનની જરૂર મુજબ સારવાર કરીને નવું જીવન આપવામાં આવ્યું હતું. આ દર્દીની સાથે તેના પત્ની આવ્યા હતા. આ દર્દીની આર્થિક હાલત સારી ન હતી અને ધ્યાનમાં રાખીને શ્રીજી હોસ્પિટલ ડોક્ટરોની ટીમ દ્વારા વિનામૂલ્યે સારવાર કરીને નવું જીવન અર્પણ કર્યું હતું. શ્રીજી હોસ્પિટલના આ કાર્યને ધ્રાંગધ્રાના શહેરીજનો દ્વારા અભિનંદન અને શુભેચ્છા પણ આપવામાં આવી રહી છે. ધર્મેશ રબારી, જેડએસ ટીવી, ધ્રાંગધ્રા. કોરોના મહામારીના સમયમાં જ્યારે આપણે પૂરા ભારત વર્ષમાં જ્યારે કોરોનાના સંક્રમણના કેસો વધી રહ્યા છે, ઇવન આપણા ગુજરાતમાં પણ સંક્રમણના કેસો વધી રહ્યા છે, ત્યારે એક રસપ્રદ ઘટના કાલે બનેલી, કાલે રાત્રે, એ હું તમારી સાથે શેર કરવા માંગુ છું. હું ડોક્ટર ચિરાગ શાહ, સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રામાં શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એઝ અ કન્સલ્ટિંગ ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ ફરજ બજાવું છું. કાલે રાત્રે એક દર્દી મારી પાસે આવેલ, ગ્રામ્ય વિસ્તારનું હતું અને દર્દીની ખૂબ જ ક્રિટિકલ કન્ડિશન હતી અને એમની સાથે એમના પત્ની પણ હાજર હતા અને એ મારી પાસે આવેલા અને ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનમાં હોવાથી મારે તરત જ એમને વેન્ટિલેટર પર મૂકવા પડેલા અને એમના ધબકારા પણ ઓછા થઈ ગયેલા, એમને આપણે પમ્પિંગ આપીને રિવાઈવ કરેલા અને એ ઘટનાક્રમમાં બધું પારું પૂરું પડતા 3-4 કલાક આપણને થયા અને રાત્રે 12 વાગે શરૂ થયેલી મહેનત ને આપણે 4 વાગ્યા સુધી પૂરેપૂરી મહેનત કરી એમની પાછળ અને પછી વેન્ટિલેટર ઉપર મૂકેલા અને અત્યારે કન્ડિશન સુધારા ઉપર છે. ભાનમાં દર્દી આવી ગયેલ છે, પહેલા કરતા કન્ડિશન સારી છે અને આ સૌથી બધી ઘટનામાં સૌથી મગત્યની વસ્તુ એ છે કે દર્દી ગ્રામ્ય વિસ્તારના હતા, મજૂર હતા, એમની પાસે પૈસાની કોઈ જ વ્યવસ્થા નહોતી. એટલે આપણે કંઈ પણ વસ્તુ એમને પૂછ્યા વગર આપણો માનવધર્મ આપણે જે શીખવાડે છે કે આપણે એમની સેવા કરવી જરૂરી છે, ટોટલી વિના મૂલ્યે કંઈ પણ પૂછ્યા વગર આપણે એમની બધી જ સર્વિસીસ, બધી જ દવાઓ એમને જસ્ટ જાણ કરી કે ભાઈ તમને આ બીમારી છે ને આ દવા કરવી પડે એવી છે. એમની પાસે 1 પણ રૂપિયો ન હોવા છતાં પણ આપણે એમની દવા કરેલ છે, બરાબર. આ ઘટનાક્રમને રસ બધા વચ્ચે શેર કરવાનો મતલબ એટલો જ છે કે આ જયારે કોરોના મહામારીનો સમય છે ત્યારે આપણી જવાબદારી બને છે, આપણા ડોક્ટર વર્ગો, આપણા નર્સિંગ સ્ટાફ, આપણા જે પેરામેડિકલ સ્ટાફ છે, કે આપણે જેટલી બને એવી લોકોની સેવા કરી શકીએ અને આ જ કોરોના મહામારીમાંથી આપણે આગળ વધીએ અને બધા દેશમાંથી પૂરેપૂરા, જો દેશના બધા જ લોકો આવું કરી શકે, પોતાનો પોતાનો ભાગ ભજવી શકે, તો આમાંથી આપણે બહાર નીકળી શકશું એવી ભાવના.